નમસ્કાર. ઋષિ ચિંતન ચેનલમાં આજે આપણે બીજા કાર્યક્રમ વિશે વાત કરીશું. બીજો કાર્યક્રમ છે વિચાર ક્રાંતિ અભિયાન. નવયુગમાં સામાન્ય જનને પોતાની વિચારણા અને કાર્યપદ્ધતિમાં શું સુધાર કરવાનો અને શેનું અભિવર્ધન કરવું જોઈએ તેની સુનિયોજિત રૂપરેખા યુગ નિર્માણ યોજના મથુરા અને શાંતિકુંજ હરિદ્વાર દ્વારા અત્યંત સસ્તી અને સારગર્ભિત માર્ગદર્શનથી પરિપૂર્ણ બનાવીને પ્રકાશિત કરવામાં આવી છે. પોતાના ક્ષેત્રના દરેક શિક્ષિતને કિંમત લીધા વિના વાંચવા આપવી અને ફરીવાર જઈને પાછા લાવવાની ઝોલા પુસ્તકાલય પ્રક્રિયા દરેક પ્રજ્ઞાપુત્રોને અપનાવવાનું કહેવામાં આવેલ છે. રોજ 2 કલાકનો સમય આ પ્રયોજનને માટે કાઢવામાં આવે તો એટલા સમયમાં લગભગ 20 વ્યક્તિ સાથે આ નિમિત્તે સંપર્ક સાધી શકાય. 7 દિવસ માટે 7 ક્ષેત્ર નક્કી કરવામાં આવે તો 140 વ્યક્તિઓ સાથે સંપર્ક સાધી શકાય છે અને યુગ સાહિત્ય વાંચવા તથા પાછા લેવાનો ક્રમ ચાલી શકે છે. જે લોકો વાંચવા માટે પુસ્તકો લે તેમને એના માટે પણ સંમત કરી શકાય કે તેઓ ઓછામાં ઓછા 5 શિક્ષિતોને ઉપલબ્ધ પુસ્તકો વાંચવા માટે આપ્યા કરશે અને અભણને સંભળાવશે. આ પ્રકારે 140 × 5 = 700 વ્યક્તિ એક પ્રજ્ઞાપુત્રના ઝોલા પુસ્તકાલયનો લાભ લેતા રહેશે અને યુગ પરિવર્તનને માટે જે બતાવવા અને કહેવામાં આવી રહ્યું છે તેની પ્રેરણા પ્રાપ્ત કરતા રહેશે. આ વાતને એમ પણ સમજી શકાય છે કે એક ઝોલા પુસ્તકાલય સંચાલક યુગ પ્રશિક્ષકની ભૂમિકા નિભાવશે અને એમ માનશે કે 700 છાત્રોનું નિયમિત અધ્યાપન કરવાવાળું વિદ્યાલય ચાલી રહ્યું છે. આ એટલું મોટું કાર્ય છે કે તેની ભાવ પરિણતિની કલ્પના કરવા માત્રથી રોમાંચ થઈ જાય છે. આ યુગ વિદ્યાલય ચલાવવા માટે થોડીક આર્થિક વ્યવસ્થા પણ કરવી પડશે. આ કાર્યભાર પણ સમયદાનીઓના માથે નાખવામાં આવેલ છે કે તેઓ ઓછામાં ઓછા 20 પૈસા નિત્ય કાઢે અને તેને એક ડબ્બામાં ભેગા કરે. આ રકમ 1 મહિનામાં 6 રૂપિયા જેટલી થાય છે. આ પૈસાથી યુગ સાહિત્ય અને મિશનની પત્રિકાઓ એટલી આવી શકે છે જેનાથી 700 શિક્ષાર્થીઓને ખિસ્સામાંથી 1 પૈસો કાઢ્યા વિના પાઠ્યપુસ્તકોનો લાભ નિરંતર મળતો રહે. 2 કલાકના સમયદાન ઉપરાંત 20 પૈસા નિત્યનું અંશદાન કાઢવું પણ સૃજનશિલ્પીઓની જવાબદારી છે. વિચાર ક્રાંતિનો ક્રમ આટલાથી જ આગળ વધતો રહી શકે છે. વિચાર ક્રાંતિના અભિયાનની અંતર્ગત સદવિચારો તથા સુસંસ્કારોની સ્થાપનાનું કાર્ય દરેક સ્તરે કરવાનું છે. જ્યાં વ્યવસ્થા થઈ શકે ત્યાં બાળકોને અધ્યાપન પછીની રજા ઉપરાંતના ખાલી સમયમાં બાળ સંસ્કારો શાળાઓ ચલાવવામાં આવે, જેમાં સ્કૂલી પાઠ્યક્રમને હોમવર્કની જેમ કરાવ્યા પછી સ્કાઉટિંગ વગેરે જેવા અન્ય વિષયોનું શિક્ષણ આપવું જોઈએ, જે જીવન વિકાસને માટે અનિવાર્ય રૂપથી આવશ્યક છે. સ્વાસ્થ્ય, શિષ્ટાચાર વગેરે એવા જ વિષય છે. સ્કૂલી પાઠ્યક્રમ તો સ્કૂલોમાં કોઈ પણ પ્રકારે પૂરા કરી દેવામાં આવે છે, પરંતુ આ અતિ મહત્ત્વપૂર્ણ વિષયનું શિક્ષણ વિચાર ક્રાંતિ અભિયાનની અંતર્ગત જ કરવું જોઈએ. અસ્તુ. જય ગુરુદેવ.